આજે આપણે બનાવીશું ફરાળી કઢી, અને તેના માટે આપણે જરૂર પડશે તો સૌથી પહેલા એક કડાઈમાં આપણે 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે. તમે તેલને બદલે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે તેમાં 1 ટીસ્પૂન જીરું એડ કરીશું અને 8 થી 10 લીમડાના પત્તા. આ બંને વસ્તુને આપણે સરસ રીતે સાતળી લેવાની છે. અને હવે આપણે તેમાં 1 જે મેં લીલું મરચું સમારીને રાખ્યું છે તે એડ કરવાનું છે. તમે તમારા ટેસ્ટના પ્રમાણે વધારે અથવા તો ઓછું પણ લીલું મરચું યુઝ કરી શકો છો. મરચાંને આપણે 15 થી 20 સેકન્ડ સુધી સાતળી લેવાના છે અને ગેસ આપણે મીડિયમ રાખીશું. મરચાં સરસ રીતે સતળાઈ જાય તે પછી આપણે તે માસિકનો ભૂકો જે તૈયાર રાખ્યો છે તે એડ કરવાનો છે, લગભગ 1 ટેબલસ્પૂન જેટલો. સરસ રીતે તેને મિક્સ કરી લઈશું અને હવે આપણે તેમાં લગભગ 1 ટેબલસ્પૂન જેટલો રાજગરાનો લોટ ઉમેરીશું અને તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને લગભગ 15 થી 20 સેકન્ડ સુધી આપણે તેને સાતળી લઈશું. સરસ રીતે સતળાઈ જાય તે પછી આપણે તેમાં છાશ એડ કરીશું. અને બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે. અહીં મેં લગભગ 500 ml જેટલી છાશનો ઉપયોગ કર્યો છે. બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય તે પછી આપણે તેમાં ફરાળી મીઠું એડ કરવાનું છે, જે તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. 1 ટેબલસ્પૂન જેટલો ગોળ એડ કર્યો છે મેં. તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે આપણે તેમાં લગભગ 1/2 ઇંચ જેટલું આદું છીણીને મિક્સ કરીશું. અને હવે કઢીને વચ્ચે હલાવતા હલાવતા લગભગ 8 થી 10 મિનિટ માટે આપણે તેને ઉકળવા દઈશું. અને હવે લગભગ 8 થી 10 મિનિટ થઈ ગઈ છે અને કઢી સરસ ઉકળી ગઈ છે. તો હવે આપણે તેમાં થોડી સમારેલી કોથમીર એડ કરવાની છે. તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસ બંધ કરી લઈશું અને કઢીને આપણે સર્વિંગ બાઉલમાં નીકાળી લઈશું. અને હવે આપણી કઢી પીરસવા માટે બિલકુલ તૈયાર છે.